રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગ્રેડ પે ના મુદ્દાને લઈને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ પે ના મુદ્દાને લઈ પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું, પરંતુ એફિડેવિટના મુદ્દે પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષ વધી રહ્યો હતો. દરમિયાન આજે ગૃહ રાજ્યમંત્રી અશંકભાઈએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગને એફિડેવિટ પ્રક્રિયામાંથી બહાર રાખવામાં ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરી છે, તે મંજૂરી આપશે તેવી આશા છે. ગૃહ રાજ્યમંત્રી અશંકભાઈએ જણાવેલું કે દરેક વિભાગમાં આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા હોય છે. ઘણી લાંબી ચર્ચા કર્યા બાદ પહેલી વખત ગૃહ વિભાગમાં પણ આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે આ મુદ્દે ફાઇનાન્સના વિભાગ નિર્ણય લેવાનો રહેશે. અમારા તરફથી ફાઇનાન્સના વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે. જો ફાઇનાન્સના વિભાગ દ્વારા તેને મંજૂરી આપશે તો એફિડેવિટ કરવાની રહેશે નહીં. મને આશા છે કે અમે રજૂઆત કરીએ છીએ તે ફાઇનાન્સના વિભાગે સ્વીકારશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે ડ્રગ્સ દુનિયાભરના દેશોમાં એક ફેશન સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે, આજે ભારત દેશ ક્યાંક મહદઅંશે આ ફેશન સ્ટેટમેન્ટ દુનિયાભરના કમ્પેરિઝનમાં ખૂબ કંટ્રોલમાં છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે પ્રકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ઉપર જે પ્રકારે હલ્લા બોલ બોલાવ્યો છે, છેલ્લા એક વર્ષમાં આશરે 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવાનું કામગીરી ગુજરાત પોલીસે દેશની વિવિધ એજન્સીઓ જોડે મળીને પાર પાડી છે. હું આજે ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, બે એજન્સીઓને ખાસ કરીને અભિનંદન આપવા આવ્યો છું. આજે મેં રૂબરૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અભિનંદન આપ્યા છે, ટેલિફોનિક એટીએસને બી અભિનંદન આપ્યા છે. જે પ્રકારે કાલે કલકત્તામાં ડીઆરઆઈ જોડે મળીને 39 કિલોગ્રામ ડ્રગ્સ જેની કિંમત આશરે 280 કરોડ રૂપિયા જેટલાની છે, આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાત એટીએસની મદદથી ડીઆરઆઈએ પકડ્યું છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની જ નહીં, દેશની અનેક સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની અનેક એજન્સીઓ જોડે સાથે મળીને દેશભરના અનેક રાજ્યોના ડ્રગ્સના નેટવર્ક તોડવાનું ખૂબ મોટા પાયે કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં ભારત પાકિસ્તાનની ગુજરાત જોડે લાગેલી બોર્ડર પર ગુજરાત પોલીસે જે પ્રકારે હલ્લા બોલ બોલાવ્યો, જે પ્રકારે ગુજરાત એટીએસની ટીમ ડીઆરઆઈ જોડે હોય, એનસીબી જોડે હોય, ક્યારેક કોસ્ટગાર્ડ જોડે હોય, સાથે મળીને ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગોલીઓનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી કામગીરી છેલ્લા એક વર્ષમાં કરી છે.